જી ભાજપ ડિબેટમાં બેસતું નથી એટલે તમારી સાથે જ વાત કરીશું અને તમારી પાસેથી જાણીશું કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવી એટલે એવું કહેવાય કે જૂતા ઘસી નાખો ત્યારે ત્યાં ટિકિટ મળે, અને એ પણ ઉમેદવારો છે એમણે પોતાની ઉમેદવારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પરત ખેંચી, અને બંનેના શબ્દો પણ સરખા કે અંગત કારણોસર અમે રાજીનામું લીધું છે. તો તમે ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિને પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો? જો સેજલ, પેલા તો કોઈ ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિ છે એટલે અને ટીકા ટિપ્પણ કરવા માટે થઈને હું વાત નથી કરતો. હું વાત જે કરી રહ્યો છું એ વાસ્તવિકતા છે. લોકો ભારતીય જનતા પાર્ટીને છેલ્લા આ 22 ને 24 વર્ષથી આ એવું લાગે છે કે ગુજરાતની જનતાને અમે જેટલા મૂર્ખ બનાવી અથવા ગુજરાતની જનતાને અમે જે વાત કરીએ એ તમામ વાત ગુજરાતની પ્રજા માની લે છે, એવું હજાર વાર ખોટું બોલી અને લોકોને પાસેથી એ છેતરાયણા છે એવું હજાર વાર બન્યું છે. એટલે આ 1001મી વાર એવું છે કે તમે કીધું એમ કે પગ ઘસી નાખે. હું તો કહું માણસોને લોટરી લાગી હોય એમ લોટરી લાગી હોય. જે પાર્ટીની ગુજરાતમાં 26-26 બેઠક છેલ્લા 2 ટર્મમાં આવી હોય અને ઈ પાર્ટીની ટિકિટ મળ્યા પછી, ડિક્લેર થઈ ગયા પછી કોઈ વ્યક્તિ એમ કે મારા અંગત કારણસર મારે લડવું નથી, અને ગુજરાતની પ્રજા માની લેશે? અને ગુજરાતની પ્રજા એમ કે ના ના, રંજનબેને તો પ્રેમથી ના પાડી, ભીખુજી ઠાકોરે તો એમને એમને ના પાડી, એના અંગત કારણોસર આવી ગયો. આ ભારતીય જનતા પાર્ટીની જે વિસ્ફોટ થવાનો છે, જે રીતે એને લુછણિયા પાર્ટીને ઘર ભેગી કરી દીધી છે, જે રીતે ખુરશી પાથરિયા વાળા કાર્યકરોને અન્યાય કર્યો છે, પાયાના કાર્યકરોને મૂકીને જે રીતે ભરતી મેળા ચાલુ થયા છે, અને ગમે તે પાર્ટીમાંથી આવેલા હોય, ગમે તે ઇમેજ વાળા હોય, એને પણ લેવા અને પોતાના કાર્યકરને કોરાણે મૂકીને કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપી દેવી, તો ક્યાંક વિસ્ફોટ છે. અને વિસ્ફોટના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસમાં પહેલીવાર ફર્સ્ટ ટાઈમ એને ડિક્લેર કરેલા ઉમેદવારો બદલાવાની નોબત આવી છે. સજલ, એ હકીકત છે કે ભાજપમાં ઇતિહાસમાં ગમે તેવડો વિરોધ વંટોળ થયો હોય, ગમે તેવડો દેકારા મારી થઈ ગયા હોય, તો પણ કોઈની ઉમેદવાર નથી બદલાવ્યા. આ વખતે અહીંયા મજબૂરી થઈ છે, એ હકીકત. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર પહેલા પોસ્ટ કરી કે અંગત કારણોસર અમારે નથી લડવું, અને ત્યાર પછી એવી પણ પ્રતિક્રિયા સામે આવી કે આ તો હાઈકમાન્ડનો આદેશ છે અને અમારે લડવું, હજુ પણ જો તક મળે તો અમારે લડવું છે. બો, આમાં છે ને, તમે દબાવી દબાવીને કેટલા દી રાખી શકો? ક્યારેક તો સ્પ્રિંગ છટકે, અને સ્પ્રિંગ છટકે એટલે બહુ ઉછળે. પણ હકીકતે તો આ લોકો પાસેથી નિવેદન કરાવવામાં આવ્યું હતું. નીતિનભાઈ પાસે એમ કહેવા આવ્યું કે મારે મહેસાણા નથી લડવી. એટલે નીતિનભાઈ નથી લડવી? શું આપણે 6 મહિનાના ગગલા છે, આપણે નથી ખબર પડતી? શું ભાજપને નથી ખબર પડતી? અને ભાજપ પ્રજાને આવી રીતે જ કરાવે? તમે ગયા ઇલેક્શનમાં જુઓ, પ્રદીપસિંહ પાસે, ભૂપેન્દ્રસિંહ પાસે, વિજયભાઈ પાસે, તમામ પાસે નિવેદન કરાવ્યું કે મારે ચૂંટણી લડવી નથી. એટલે ચૂંટણી નથી લડ્યું તો હું બધા રામ મંદિરમાં જઈને બે ધૂન ભજન ગાવાના છે? પણ હવે ઓના જેવું છે કે આ ડ્રગ્સ ખાટી છે, હાથમાં આવે એમ નથી, અને ફોર્સ કરે પાર્ટી કે તમારે આવા નિવેદન કરવાના છે, એટલે એ નિવેદન થાય.